ભલા વિદ્યાર્થીઓ, હવે આપણે માર્કશીટના આધારે ચાર્ટ ગ્રાફ કેવી રીતે બનાવવો તે જોઈશું. એક્સેલ અને કેલ્સી બંનેમાં ઘણા બધા ચાર્ટ પ્રકાર આપેલા છે. આપણે મુખ્યત્વે કોલમ ચાર્ટ, બાર ચાર્ટ, લાઇન ચાર્ટ અને પાઈ ચાર્ટ વિશે જોઈશું. હવે આપણી માર્કશીટના આધારે ચાર્ટ બનાવવો છે તો તેના માટે કોલમ અથવા તો બાર ચાર્ટ યોગ્ય છે. એટલે આપણે પહેલા બધો ડેટા સિલેક્ટ કરી લઈએ. નામ, વિષય ટોટલ નહીં લેવાનું અને આ વિગતો આટલી લેવાની. નામ, બધા વિષયના મથાળા અને નામ અને માર્ક આટલું સિલેક્ટ કર્યું. હવે ઇન્સર્ટ પર ક્લિક, ચાર્ટ ઉપર ક્લિક. તો જુઓ ચાર્ટ વિઝર્ડ જોવા મળશે. ચાર્ટ વિઝર્ડ, વિઝર્ડ એટલે કે ઓટોમેટિક બનાવવા માટે પગલા, તેને વિઝર્ડ કહેવાય. ચાર પગલા છે. ચાર્ટનો પ્રકાર, ડેટા રેન્જ, ડેટા સિરીઝ, ચાર્ટ એલિમેન્ટ. અહીં આગળ તમને કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પ્રકારના ચાર્ટ તમે બનાવી શકો. કોલમમાં 3 પ્રકાર આપેલા છે, બારમાં 3, પાઈમાં 4 દેખાય છે તમને. આ કોલમ ચાર્ટમાં આપણે નોર્મલ જે ચાર્ટ છે તે જ લઈશું. ક્લિક કર્યું. હવે નેક્સ્ટ ચાર્ટ ટાઈપ, પછી ડેટા રેન્જ. આ ડેટા રેન્જ આપણે ચાર્ટ બનાવતા પહેલા સિલેક્ટ કરેલી છે એટલે આપણે એમને અડકવાનું નથી. પછી નેક્સ્ટ કરીએ ડેટા રેન્જ. પછી ડેટા સિરીઝ. ડેટા સિરીઝ કર્યા પછી નેક્સ્ટ ક્લિક કરો એટલે તમને પૂછશે કે ભાઈ તમારો જે ચાર્ટ છે એનું મથાળું, એટલે કે ટાઇટલ, એનું સબ મથાળું, સબ ટાઇટલ, એક્સ અક્ષનું નામ, વાય અક્ષનું નામ તમારે આપવાનું. ડિસ્પ્લે લિજેન્ડ તમે ડાબી બાજુ, જમણી, ઉપર, ટોપ, નીચે, બોટમ આપી શકો છો. મૂળભૂત રાઇટ સિલેક્ટ કરેલું છે. લિજેન્ડમાં વિષય આવશે જુદા જુદા રંગમાં, એટલે કે આપણે રંગ પરથી ખબર પડવી જોઈએ કે બ્લુ છે તો મેથ્સ, સેફ્રોન સાયન્સ, યલો ઇંગ્લિશ, ગ્રીન એસએસ, બ્રાઉન એસકે. કોમ્પ્યુટર માટે વાદળી કલર છે. ગુજરાતી માટે ડાર્ક ગ્રીન છે. હવે અહીંયા ટાઇટલ લખી દઈએ કે ભાઈ સેન્ટ જેવિયર્સ હાઈસ્કૂલ ગામડી. શખ્સનું નામ માર્ક્સ, નેમ અને વાય અક્ષનું નામ માર્ક આપીએ. અને જે લિજેન્ડ બન્યા છે તેને આપણે બોટમ કે અત્યારે હાલ જે છે એ પ્રમાણે રાખીએ. તમારે જ્યાં બદલવું હોય ડાબી જમણી ટોપ બોટમ બદલી શકો છો. જો આ ચાર્ટ બની ગયો, ચાર્ટને નાનો મોટો કરવો હોય તો કરી. પછી ઓવર રન એટલે અહીં લખી દઈએ T20. પહેલી અને બીજી કોલમ સિલેક્ટ કરી માઉસ પોઇન્ટર ને ઓટો ગેન્ડર પર લઈ જઈ અને આ રીતે ડ્રેગ કરવાની. આ રીતે
તમારે જેટલા રો નંબર જોઈતા હોય જશે. હવે માર્ક લખી દીધું, પેલા આને સેન્ટર કરી દઈએ. બધા પહેલી ઓવરમાં 4 રન, પછી 5 રન, 8 રન, 12, 4, 3, 8, 7, 9, 14, 15, 18, 5, 3, 7, 2, 1, 11, 12, 13, 18, 20. સારું, હવે આના ઉપરથી આપણે ચાર્ટ બનાવીએ. હવે ચાર્ટ લાઈન ચાર્ટ, તો માહિતી સિલેક્ટ કરી લીધી, ઇન્સર્ટ ચાર્ટ, ચાર્ટનો પ્રકાર લાઈન ચાર્ટ લઈએ આપણે, પોઈન્ટ એન્ડ લાઇન્સ બની લઈએ, ફિનિશ કરીએ. તો જુઓ અહીં તમને ઓવર અને ગ્રીન કલરમાં ઓવર બતાડે છે, લીજેન્ડ અને સેફ્રોન રન બતાવે છે, બરાબર. હવે અહીં આગળ તમારે, આ તો એક ટીમની વાત થઈ, બીજી ટીમનું બેટિંગ બાકી છે, બીજી ટીમનું લખી દઈએ રન. બંને ટીમના દાવ છે, તો બંને ટીમનું ઓવર અને રન સિલેક્ટ કરી ઇન્સર્ટ ચાર્ટ લાઈન ચાર્ટ પોઈન્ટ એન્ડ લાઇન્સ ફિનિશ. તો જુઓ આ પ્રમાણે તમારો ચાર્ટ જોવા મળશે. અહીંયા આગળ આપણે નામ બદલીશું કે ભાઈ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. જુઓ આ પ્રમાણે તમને હવે ખ્યાલ આવી જશે, તમે ટીવી પર જે ચાર્ટ જુઓ છો, આ તો ખાલી તમને સમજણ માટે બનાવીને બતાડ્યો, એટલે બે ચાર્ટ વિશે આપણે વાત કરી. આ ત્રીજો ચાર્ટ છે પાઈ ચાર્ટ. તો પાઈ ચાર્ટ એટલે ક્યારે વપરાય, કે જ્યારે તમે બજેટ આપણું બહાર પડે ને, ત્યારે બજેટ હંમેશા એક રૂપિયા પ્રમાણે હોય, કે એક રૂપિયો આવશે ક્યાં અને એક રૂપિયો ખર્ચ ક્યાં થશે. એટલે એક રૂપિયાના 100 પૈસા ખર્ચના અને એક રૂપિયાના 100 પૈસા આવકના. તો આપણે આગળ બજેટ લખી દઈએ, આપણે પહેલું શું જોવાનું, તો કે હેલ્થ, પછી એજ્યુકેશન, પછી ડિફેન્સ, પછી બીજા ડિપાર્ટમેન્ટ વિશે આપણે લખીએ છીએ, ઇન્ડસ્ટ્રીઝ,
કેલ્ક માટે 22 પૈસા, એજ્યુકેશન માટે 18 પૈસા, ડિફેન્સ માટે 20, એગ્રીકલ્ચર માટે 15, ઇન્ડસ્ટ્રી માટે 25. આપણે અહીં ટોટલ કરી જોઈએ કેટલું થાય છે. આપણે 100 પૈસા ભેગા કરવાના છે ને. ખાલી ચેક કરીએ છીએ દસ થઈ ગયા, એટલે આપણે ક્યાંક ઘટાડીએ, 20 કરીએ, 10 કરીએ, 100% થઈ ગયા. એટલે હવે આ ચાર્ટ બનાવીએ આપણે બજેટ માટે. ડેટા સિલેક્ટ કર્યો, ઇન્સર્ટ, ચાર્ટ, પાઈ, નવી વસ્તુ જોઈએ કે આપણે ખબર કેમ ની જો અહીંથી લીધેન પરથી ખબર પડે, પણ ટકાવારી અહીં જોઈતી હોય તો ક્લિક કરો, રાઈટ ક્લિક, ઇન્સર્ટ ડેટા લેબલ. તો જો હવે ખબર પડી ગઈ કે હેલ્થ બ્લુ કે 20 પૈસા, એજ્યુકેશન તો કે 10 પૈસા, ડિફેન્સ 30. આ પ્રમાણે તમે પાઈ ચાર્ટ બનાવી શકો છો. બરાબર, એમાં ટાઇટલને મથાળું ઉમેરવા હોય તો તમે ટાઇટલ કરો, લખી દો ઇન્ડિયન બજેટ 2021-2020. ઓકે, પાઈ ચાર્ટમાં અક્ષ ના બે હોય. જો આ પ્રમાણે તમારો ચાર્ટ બની સાઈડમાં મૂકી દો, ફાઇલને સેવ કરો. આ પ્રમાણે તમે સાદા ચાર્ટ